વાંસદાના આંબાવાડી ગામ ખાતે 70 થી વધુ ઔષધિના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા શબરી માતા આરોગ્ય વનનું લોકાર્પણ રાજ્યના મંત્રી ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંસદાના આંબાવાડી ગામના શબરી માતા આરોગ્ય વન 5 એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં રોપવામાં આવેલા ઔષધિના છોડ દવાઓમાં વાપરવામાં આવે છે. ત્યારે આજે નવસારી જિલ્લાના વાંસદા મુકામે સબરી માતા આરોગ્ય વનનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મારી સાથે નવસારી જિલ્લાના ધારાસભ્ય ભાઈ શ્રી નરેશભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત છે, અમારા વન વિભાગના ઉચ્ચ અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે. અને આજના સમયમાં મિત્રો, જે પ્રકારે સમગ્ર વિશ્વ પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે, ત્યારે એવા સમયે ગુજરાત પણ જે પ્રકારે વિકાસની દ્રષ્ટિએ અનેક ઊંચાઈઓ હાંસલ કરીને આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, ત્યારે ગુજરાતમાં વિકાસની સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા થાય એના માટે અમારા મુખ્યમંત્રી સાહેબના ખૂબ સારા પ્રયત્નો છે. અને કહેતા આનંદ થાય છે કે જ્યારે 2004માં ભારત સરકારે સર્વે કર્યું ત્યારે વન વિભાગ 12 વૃક્ષોની સંખ્યા 25 કરોડ હતી, અને 2017માં ફરી ભારત સરકારે સર્વે કર્યું ત્યારે વૃક્ષોની સંખ્યા લગભગ 24 કરોડે પહોંચી છે, એટલે 34 કરોડે પહોંચી છે. એટલે ગુજરાતની સરકારની સાથે સાથે પ્રજાનો પણ સહયોગ અમને મળી રહ્યો છે, એના કારણે આજે ગુજરાતમાં ધીરે ધીરે વૃક્ષો વધી રહ્યા છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ધરતી આપણી માતા છે અને એને લીલાછમ ઘરેણાઓથી આપણે શણગારવાની છે, અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ સ્વપ્ન છે મિત્રો કે ગ્રીન ગુજરાત ને ક્લીન ગુજરાત, એ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકારનો વન વિભાગ અને ગુજરાતની જનતા અમને ખૂબ સારી રીતે સહયોગ આપી રહી છે. અને આવનારા દિવસોમાં પણ ધીરે ધીરે ગુજરાતમાં વૃક્ષો વધે, જંગલો વધે, એ દિશામાં આપણે બધા સૌ સાથે મળીને કામ કરીએ અને પર્યાવરણનું રક્ષણ કરવાનું આપણે બધા સૌ જવાબદારી નિભાવીએ, એ આજના પ્રસંગે હું આપ સૌને કહેવા માંગુ છું. આવનાર સમયમાં હજુ કેટલા વન બનાવવામાં આવશે? દર વર્ષે અમે સાંસ્કૃતિક વનો બનાવીએ છીએ. અત્યાર સુધી 19 જેટલા સાંસ્કૃતિક વનો બનાવ્યા હતા. ચાલુ વર્ષે 20મો સાંસ્કૃતિક વન એ રાજકોટમાં બનાવાયો છે. અને આ પરંપરા આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમયથી શરૂ થયેલી કે રાજ્યકક્ષાનો વન મહોત્સવ માત્ર ગાંધીનગરમાં નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ સ્થળે, ધાર્મિક સ્થળો હોય, ઐતિહાસિક સ્થળો હોય, એવી જગ્યાએ દર વર્ષે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. એટલે અમે દર વર્ષે હજુ પણ આગળ વધીને લોકોને સાથે રાખીને વધારે વૃક્ષો વાવીએ, જંગલો વધારે થાય, એ પ્રકારના પ્રયત્નો રહેશે અમારા.